ए रोज दिवस उगे ने रोज दिवस आथ में कोक जाए पियर ने कोक जाए हाहरे रोज दिवस उगे ने रोज दिवस आथ में। हूँ बकुल भाई तर मावू गीत गाओ तो हूँ करूँ हम था भाई अमारे सब हवार ने रिहाई ने बैठी इके मारे पियरिये जाऊँ मैं कदू मारे मारा हाहरिया में आटो मरवा जाऊँ हवे तमे क्यों लियो आमा मारे बे जगह एक जगह केम पगू तो ई तो बे एक जगह जावानू थाय ने हवे एक जगह जावानू केम केवाय पियरियु ने हाहरियु एक केवाय ના ના તો પછી હું બકુલભાઈ તમે તો મને ગોટે સડાયો તમારા લગન છે નહીં તો પછી તમને ક્યાંથી ખબર હોય ઈ હાસું અને તમે આંબો લઈને ક્યાં જાવ એ કુવે જાવ પાણી પાવા આંબાને જો બોલો કુવે આંબાને પાણી પાવા લઈ જાવ એની કરતા વાડીમાં આંબાને પાઈ દેતા હોય તો વાડીએ આંબાને પાણી પાવ તો એ ધરાઈને થોડો પીવે કુવે લઈ જાવ તો આંબો ધરાઈને પાણી પીવે ને તમે તો મને ગોટે સડાયો હું તમારે સી આંબા ના ના તો તમને ક્યાંથી ખબર હોય હા ઈ હાસું હારું હાલો હું તો મમરા ભાઈને ગોતું મમરા ભાઈ આમ કે હા કકા ને જમરૂ કકા ને અરે ઉભા હે જો જમરૂ કકા કે હા કકા તમે કોટ લ્યો છો અને જો ગામ માં કોઈ તમને એમ કે તમે શેત્રાણ તો હું બેઠો પણ તોય તે મમરા આ કોટ ના 1700 રૂપિયા થોડા હોય તો પણ તમે કયો 500 રૂપિયા આપી દેવી એ જમરૂ કકા કોટ જોઈન તો કા કિંમત કરો ખાલી હાવ 500 રૂપિયા થોડા હોય હે જમરૂ આપણે બે ભાગ માં કોટ લેવી છેવી તો પહેરશે કોણ હું પહેરીશ રોકાણ મારે કરવાનું કોટ તારે પહેરવાનો ઓય બાપા પણ મારે તને પછી પૈસા દેવાના છે ને એક કામ કરો તમે બાધોમાં દિવસે જમરૂ કાકા તમે કોટ પહેરજો રાતે ક્યાં કાકા તમે કોટ પહેરજો એક કામ કરો 1700 ના દેવાય તો 600 રૂપિયા આપી દો બસ 600 રૂપિયા થોડા હોય 500 રૂપિયા આપી દેવી હે હું વાત છે બકુલભાઈ આવડાનું કોટ વેસું છું ઈવડાઈ ખાલી 500 રૂપિયા કે છે અને હું 600 રૂપિયા કહું છું ક્યાં કાકા જમરૂ કાકા અહીં આવો ના એમ થાય 300 રૂપિયા આપી દેવી એ હારું 300 રૂપિયા આપી દો બીજું હું તમારો તો કોઈ વાંધો નહીં હું એક પ્લાન લઈને આવેલો છું હા તો કયો કયો ભાઈ રે ના પેલા કોટમાં ભાગ પાડો તો કહું એ હારું હાલો કોટમાં ભાગ બસ અબ્બાસ એ છે ને ઓલા દાદાના માણસનું મેં ઘરઘરનું ગોચ્યું બકુલભાઈ પણ એનું ઘરઘરનું ગોચ્યું એની કરતા મારું ઘરઘરનું ગોચ્યું હતો પણ હાસુ ક્યાં એવો પ્લાન કર્યો એટલે ભોળા દાદા પૈસા આપણને આપે ને ઠીક ઈ હાસુ લ્યો હાલો હાલો ભૈયા જઈ ભોળા દાદાની વાડીએ ડિસ્કો કરો શાંતિથી બેહો ને ઓય બાપા આજે તો લગનમાં ડિસ્કો કરવાનો જ હતો અત્યારે તો ડિસ્કો કરવા દે પણ ન્યા ક્યાં કોઈ લગનમાં આપણને ઓળખતું હતું તે તમારે ડિસ્કો કરવો હતો એટલે કોઈ ઓળખતું નહોતું ને એટલે જ મારે ડિસ્કો કરવો હતો નકર તો કેટલી મને શરમ લાગે એ હારું તો ડિસ્કો કરો બીજું હું પણ ભોળા દાદા વરરાજાએ હાંજે ઘરેણા કેટલા બધા પહેર્યા હતા હું હવે ઈ ઘરેણા કાંઈ ન કહેવાય હવે કેટલા બધા ઘરેણા પહેરેલા હતા ને પાછા કે કાંઈ ન કહેવાય હવે મારા દાદા વાત કરતા મારા દાદાના દાદા પાસે એક તપેલું ભરાય ને એટલા ઘરેણા હતા ક્યાં છે ઘરેણા ઈ ક્યાં મને ખબર છે તો તમારા દાદા ને દાદા વેચી દીધા છે ને બધા ઘરેણા ના રે ના મારા દાદા એ કઈ વેચ્યા ન ઘરેણા તો તમે વેચી દીધા છે ના ના એટલે મેં ઘરેણા ના વેચ્યા તો ક્યાં ગયા ઘરેણા એટલા બધા હવે ઈ કઈ ખબર ના ને દાદા બધા વાતો કરે કે પેલાના ગઢિયા જમીનમાં ઘરેણા દાટીને રાખતા કે તમારા દાદાએ જમીનમાં નહીં દાટ્યા હોય ને ઘરેણા એવું જ લાગે બોલ પણ એટલે 500 વીઘામાં ઘરેણા ક્યાં દાટ્યા હોય એ આપણને કેમ ખબર પડે તો પણ અમુક માણસો જમીનમાં પાણી ના જોતા એમ કોઈ ખજાનો જોતું હોય એને બોલાવો એવા માણસ છે કોઈ તાર ધ્યાનમાં મારા ધ્યાનમાં નથી પણ બકુલભાઈ મમરાભાઈ જ્યાં હોય ને આટા મારતા હોય એના ધ્યાનમાં હશે હવે એને ન કહેવાય ખજાનાની વાત નકર તો એ ભાગ માંગે હવે ભાગ કાંઈ ન માગે 2-5 હજાર વાપરવા આપી દેવા એટલે ઈ રાજી થઈ જાય આ એમ થાય ઈ આવ્યા ભોળા દાદા એક ખુશી ના સમાચાર લાવ્યો આ બોલ બોલ પણ પેલા 1000 રૂપિયા તો આપા પછી કહો પણ 1000 રૂપિયા પછી આપું પેલા કે તો ખરો એ તમારા માણસ નું ઘરઘરનું મેં મારા હાહરિયા માં ગોચ્યું હે બાપા એનું ઘરઘરનું કરવાનું છે એની ઉંમર તો તું જો એની ઉંમર થાય ને પછી એને પરણવાનું છે એ હારું તો હું ફોન કરી ના પાડી દઉં એ હા ના પાડી દે અને ઈ વાત જવા દે એટલે ઓલી વાત કે તો આને બકુલભાઈ મમરાભાઈ તમારા ધ્યાનમાં એવા માણસ છે જે ભોમાલી ખજાનો બતાવી દે એટલે
આ અમુક માણસો જમીન માં પાણી ના જોતા એવી રીતે કોની જમીન માંથી ખજાનો ગોતવાનો છે? એ મારી જમીન માંથી. બકુલભાઈ, ઓલા આપણી ધ્યાન માં છે તો ખરા બિસ્કિટ વાળા બાબા? હા, પણ એ તો જમીન માં પાણી ની જ જોતા. ના ના બકુલભાઈ, ખજાના ને તો એ સ્પેશિયાલિસ્ટ છે. રાખો ખજાનો જડશે ને તો બીજી 500 વીઘા જમીન આવી જાય, એટલા રૂપિયા આવશે. ઈ તારું હાસું જોતો એમ થા. કોટ કેમ લાગે? કેટલા પૈસા દેવાય? 30 રૂપિયા. બાપા, 30 રૂપિયા નો કોટ ના, 300 રૂપિયા આપીને આવ્યા. હવે 300 રૂપિયા મને આપો, તી તમને ફોન કરીને આવો 10 કોટ મંગાવી દઉં. તો કે મારે તને 15 રૂપિયા દેવાના હો. 15 રૂપિયા થોડા, તારી સામે તો 300 રૂપિયા આપ્યા મેં. પણ આ અમથો તો એમ કે આ કોટના 30 રૂપિયા દેવાય. અમથો તો અમથો કે, હાલમ વાડીએ 150 રૂપિયા આપ. હારું બોલા દાદા, આપણને ખજાનો મળી જાય ને પછી ક્યાંક આખી જમીન લઈ લેવી છે. અહીંયા અમથાને એની પાસે ના રહેવું. હા, એમ જ કરવું છે. પણ મમરા ભાઈ ને બિસ્કિટ વાળા બાબા ને બોલાવીને આવી તો જવા દે. બિસ્કિટ બિસ્કિટ, લાલ લાલ લિપસ્ટિક, નવી નવી ડિસ્ટ્રિક, ખજાનો ગોતવામાં ન થાય મિસ્ટિક. બિસ્કિટ વાળા બાબા હાજર છે. પધારો પધારો, બિસ્કિટ વાળા બાબા પધારો. મમરા ભાઈ, બાબા નું નામ કેમ બિસ્કિટ વાળા બાબા છે? અલ્યા, બાબા ને બિસ્કિટ હારે જ વ્યવહાર છે ને, એટલે આમ જો ને, માથામાં બિસ્કિટ, ગળામાં બિસ્કિટ, ખાય બિસ્કિટ, એટલે બધા બિસ્કિટ વાળા બાબા એમ કે. બોલો, કિધર ખજાના ગોતના હે? હવે એવી ખબર હોય ખજાનો ક્યાં છે તો તો અમિત ખજાનો ન ગોત લેવી. તો એમ કઈ ખજાના નહીં મળતા હે હો, થોડીક થોડીક તો માહિતી આપની પડતી હે. બાબા, એમ તો થોડીક માહિતી છે, ખજાનો 500 વીઘા માં છે. તો મળી જાયેગા, પહેલે ફી જમા કરવા દો. હે મમરાભાઈ, કેટલી ફી લે બાબા? બોલો દાદા, જેટલા મને પૈસા આપ્યા એટલા બાબા ને પૈસા આપી દો. ઉભા રહ્યો તો ખજાના મળી જાયેગા બચ્ચા, ખજાના મળી જાયેગા. અલ્યો, 2500 રૂપિયા. બાબા, 2500 રૂપિયા તમારી પાસે આવી ગયા, 2500 રૂપિયા મારી પાસે આવી ગયા. હવે મંડો ખજાનો ગોતવા. હે ભોળા દાદા, બાબા કેમ આંખો બંધ કરીને ખજાનો ગોતશે? બાબા ભલે ને આંખો બંધ કરીને ખજાનો ગોતે કે આંખો ખુલી રાખીને ખજાનો ગોતે, આપણે તો ખજાના રે વ્યવહાર છે ને. બિસ્કિટ બિસ્કિટ, લાલ લાલ લિપસ્ટિક, નવી નવી ડિસ્ટ્રિક્ટ, નો થાય ખજાનો ગોતવામાં મિસ્ટિક. ચાલ ખજાના ખખડવા માંડ. મારો હાથ કેમ ધ્રુજવા મિલ્યો? હે, મિલ ગયા ખજાના. યહાં ખજાના ખખડ રહા હે. ક્યાં છે ખજાનો? યહાં ખજાના ખખડ રહા હે. દેખો, મમરા ભાઈ ના હાથ માં ખજાનો છે. હા, ઇસકે હાથ મે ખજાના હે. હવે એની હાથ માં ખજાનો ક્યાં છે? ઇ તો લુખા છે. તુમ બિસ્મે મત બોલો, એ હાથ દિખાયેગા ખજાના કિધર હે. ચાલ હાથ દિખા ખજાના કિધર હે. ચલો ઇધર ખજાના હે, ચલો. હે, યહાં ખજાના હે. યહાં દેખો, હાથ ધ્રુજતા બંધ હો ગયા. હે, પેલા જમીન તમારી છે. એ બાબા, હા, કેટલો ગુંડો ખજાનો છે? 1 ફૂટ ખાડા ખોદના ખજાના મિલ જાયેગા. બાબા, ખજાનો કેટલો છે? એ તો તમારે દાદા ને ડાટા હોગા, વો ખજાના નીકળેગા. આપણે ખોદવા મને. ચલો બાબા, જતા હે હવે. ધીમે ધીમે. હે, બોલો, ડોહો ની કેમ મારી વાડી માં ખાડા કરે? લા, ધીમે ધીમે તીકમ માનને, તું ઘરેણું તોડ નાખી. એ હારો. એ, મારી વાડી માં હું કેમ ખાડા કરો? એ બે બકરીયા ધૂળ લેવા આવ્યા. તે તમારે 500 વીઘા છે, નેથી બે બકરીયા ધૂળ લઈ આવાય ને. પણ અમથા ભાઈ, તમારી વાડી માં ધૂળ હારી છે, અમારે આંબો સોપો ને, એટલે. ના, ધૂળ નો હટતા અને ખાડા નો કરતા. અલા, 5000 રૂપિયા આપું, બે બકરીયા ધૂળ લેવા દે. હવે મારે 5000 શું કરવા? મેં હમણાં આખી વાડી માં 2 ફૂટ ધૂળ નાખી. અને આમ જો, એક બકરીઓ ધૂળ અડતા નહીં. વ્યાજ આજો સાના મના. ભોળા દાદા, આમ તો તો એમ કે આખી વાડી માં 2 ફૂટ ધૂળ નાખી, અને બાબા તો એમ કહેતા હતા 1 ફૂટ જ ખજાનો છે. તો ભગુરો બાબા પણ ન થયેલો ને? મને તો એવું જ લાગે, એટલે જ મમરા ભાઈ નો હાથ હલવા મીણ્યો, નકર તો મારો હાથ ન હલે. હા, શું તારું હાલ તો એની જગ્યાએ જ આવી. હાલો. ક્યો
કામ પણ બકુલ ભાઈ બે ને 2500 આવી ગયા ને હવે 2500 ક્યાંથી ઓલા 300 રૂપિયા ના ભાગ પાડો હવે બકુલ ભાઈ એમાંથી તું 500 રૂપિયા ના બિસ્કિટ લાવ્યો આ પણ 500 રૂપિયા ના બિસ્કિટ લાવ્યા તો 250 રૂપિયા તો વધ્યા ને બકુલ ભાઈ કોટ મારો હતો એ હારો તો 250 તમે રાખો બીજો હું ઓય બાપા ઓય બાપા લાવો મારા પૈસા લાવો ઓલા બકુલ ભાઈ ઉભા જતો ઉભા જતો ખબર તો પડી ગઈ ખજાનો અમથાની વાડી માં છે. બાપા હવે ઈ ક્યાં ખજાનો જોવા વાળા હતા? ઈ તો બકુડો હતો.